કહેવાય છે ને કે ડૉક્ટર તે ભગવાનનું બીજું રૂપ હોય છે, તે આજે સત્યતા બતાવી આપી છે. કેશોદની સાંગાણી હોસ્પિટલમાં એક યુવતી ગળા ફાંસો ખાઈ આત્મહત્યાની કોશિશ કરેલી અને તે અત્યંત સિરિયસ હાલતમાં કેશોદની સાંગાણી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાં ડૉક્ટર રાજેશભાઈ સાંગાણી તેમજ ડૉક્ટર અજયભાઈ સાંગાણી અને તેમની સાથે અન્ય ડૉક્ટરોની ટીમ દ્વારા આ મહિલાને બચાવી લેવામાં આવી હતી. અતિ સિરિયસ હાલતમાં આ મહિલાને સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ દેવદૂત બનીને આવેલા ડૉક્ટરો દ્વારા આ મહિલાને બચાવીને નવું જીવતદાન આપ્યું હતું. સાથે સાથે જો વાત કરવામાં આવે તો સાંગાણી હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને અનેક લોકોના જીવ બચાવવાની હકીકત સામે આવી છે, જેથી આ જીવ બચાવનાર હોસ્પિટલ લોકોને દેવદૂત બની ચૂકી છે. રિપોર્ટ વિનોદ બી રૂજાતલા. ડૉક્ટર રાજેશ સાંગાણી, MD, સાંગાણી હોસ્પિટલ. ડૉક્ટર અજય સાંગાણી, કાનના ગળાના સર્જન અને સાંગાણી હોસ્પિટલ. ડૉક્ટર લાડુમર સાહેબ, જે એનેસ્થેટિસ્ટ છે, ક્રિટિકલ કેરના સ્પેશિયાલિસ્ટ છે. અમે આ ટીમથી એક દર્દી, જે 20 વર્ષની છોકરી છે, થોડું સામાજિક તકલીફના કારણે એનું નામ કે ગામનું નામ હું નથી આપતો, પણ આ છોકરી છે ગળા ફાંસાથી, ગળા ફાંસો ખાય અને લાસ્ટ ક્રિટિકલ કન્ડિશનમાં 2 જગ્યાએથી ના પાડ્યા પછી આપણી હોસ્પિટલે પહોંચી અને ઓલમોસ્ટ ડાઈંગ કન્ડિશન કહી શકાય કે એના રિલેટિવ્સ પણ માનવા તૈયાર છે કે લગભગ 2 થી 3 મિનિટમાં એ છોકરી એક્સપાયર થઈ શકે. આ કન્ડિશનમાં અમારી હોસ્પિટલ પર આવી, તાત્કાલિક લાડુમર સાહેબ અમારી ટીમ હાજર થઈ ગયા અને એ દર્દીની, એ છોકરીની એટલી ક્રિટિકલ કન્ડિશનમાં વિધાઉટ એની સિગ્નેચર, કોઈ જાતની સહી કર્યા વગર કે એકદમ આત્મવિશ્વાસથી આ છોકરીની ટ્રીટમેન્ટ કરી. સાહેબે તાત્કાલિક ગળામાં કાણું પાડી અને એને શ્વાસ લેવાનું ચાલુ કરાવ્યું. બાકી મેં મારું વેન્ટિલેટર ને એ બધું રેડી રાખ્યું હતું, એટલે વેન્ટિલેટર ને એ બધી સુવિધાઓથી છોકરીની ટ્રીટમેન્ટ કરી અને લગભગ 2 થી 3 કલાકની જહેમત પછી છોકરીમાં થોડો શ્વાસ પાછો આવ્યો અને અંતે આજે 5મે દિવસે છોકરીને વેન્ટિલેટર નીકળી ગયું, ICUમાંથી જનરલ વોર્ડમાં ટ્રાન્સફર થઈ ગઈ અને તમારી નજર સામે એ છોકરી હરતી ફરતી થઈ ગઈ. લાડુમર સાહેબ, અજય સાંગાણી સાહેબ, મેં અને અમારા સ્ટાફની આખી જે ટીમ છે એના, એની તનતોડ મહેનતના કારણે એ છોકરીનો જીવ બચ્યો. મિત્રો, આ એક જીવ બચ્યો એ અમારા માટે બહુ ખુશીની વાત છે અને બીજી એક ખાસ ખુશીની વાત તો એ છે કે આ પબ્લિક, આ જનતા, કેશોદ અને આસપાસની જનતાએ અમારી ઉપર આવા બધા કેસ માટે એટલો બધો વિશ્વાસ મૂકે છે અને આજે નહીં, આવા વારંવાર આવા કેસ સામે આવે છે અને એ વિશ્વાસના કારણે અમે આવી તનતોડ મહેનત, ધારો કે આ કેસ એક્સપાયર થઈ ગયો તો અમને બદનામી પણ એવી મળત, પણ એવી બદનામીની ચિંતા કર્યા વગર આ કેસની તનતોડ મહેનત કરીને આ કેસને અમે બચાવ્યો, એની અમને, સાહેબને અને અમારા પૂરા સ્ટાફને એકદમ ગર્વની લાગણી અનુભવીએ છીએ. તો આવો સાથ અને સહકાર, કોઈ પણ જાતના બાયસ કે કોઈ પણ જાતના પહેલામાં આવ્યા વગર અમે આવો પબ્લિકનો સહકાર ઈચ્છીએ છીએ અને પબ્લિક અમને સખત સહકાર આપે છે, તો આ માટે પબ્લિકનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.